મિત્રો ગુડ મોર્નિંગ લાસ્ટ ટાઈમ આપણે વિકલનની વાત કરતા હતા બરાબર અને છેલ્લા લેક્ચરની અંદર મેં તમને વિકલનના 6 થી લઈ અને 12 સુધીના નિયમો શીખવાડ્યા હતા એના ઉપર આધારિત આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા હતા અને કેટલાક દાખલાઓ મેં તમને જાતે ગણવા માટે આપેલા હતા હોમવર્ક સ્વરૂપે બરાબર તો હું આશા રાખું છું કે તમે દાખલાઓ તમારી જાતે ગણેલા હશે બરાબર છે હવે એ દાખલાઓ સાચા છે કે ખોટા એના માટે આપણે પહેલા તમારું જે હોમવર્ક છે એનું સોલ્યુશન કરી લઈએ બરાબર છે અને એ સોલ્યુશન સાથે તમારા દાખલા સરખાવજો જો તમે ગણેલા દાખલા સાચા હોય તો વેલ એન્ડ ગુડ બરાબર અને ક્યાંક ભૂલ હોય તો અહીંયા આપણે જે સોલ્યુશન કરીએ છીએ એના ઉપરથી તમે સુધારી લેજો બરાબર છે ત્યાર પછી આપણે એક મેથેમેટિક્સનો બીજો ટોપિક સંકલન ચાલુ કરશું પણ એ પહેલા તમારા હોમવર્કનો સોલ્યુશન આપણે કરી નાખીએ મેં તમને લાસ્ટ ટાઈમ 5 દાખલાઓ આપેલા હતા અને એમાં કીધું હતું કે x ની સાપેક્ષે વિકલન કરો બરાબર તો પહેલો જે આપણો દાખલો છે એ છે y = 2 sin kx આમાં આપણે x ની સાપેક્ષે વિકલન કરવાનું છે કઈ રીતે થશે y નું x ની સાપેક્ષે થશે dy / dx બરાબર 2 તો અચળ છે આ 2 છે એ એકલા હોત તો એનું વિકલન 0 થાય પણ એની સાથે ગુણાકારમાં sin kx છે માટે 2 નું વિકલન 0 થાય નહીં 2 * sin kx નું વિકલન કરવું હોય તો d sin kx / dx આખું વિકલન થયું sin kx નું હજુ kx નું વિકલન બાકી રહ્યું તો * k અચળ છે એટલે એને બહાર કાઢો અને x નું વિકલન x ની સાપેક્ષે dx / dx બરાબર હવે તો સાદું રૂપ આપવાનું છે 2m નું sin kx નું વિકલન sin નું cos થાય તો આપણે લખીશું cos kx બરાબર * k dx / dx એટલે 1 બરાબર 2 k ને હું આ બાજુ લઈ લઉં k cos kx કોના બરાબર આવ્યું dy / dx તો આપણને y = 2 sin kx નું વિકલન શું મળશે 2k cos kx બરાબર એકદમ સિમ્પલ છે ચલો y = cos x નું વિકલન તો y = cos x નું વિકલન આપણે x ની સાપેક્ષે કરીએ તો y નું થશે dy / dx બરાબર cos નું વિકલન કરો તો d cos x / dx * x નું વિકલન થશે dx / dx કારણ કે x નું x ની સાપેક્ષે છે ચલો cos નું વિકલન થાય માઈનસ sin x અને x નું x ની સાપેક્ષે થશે 1 સો dy / dx બરાબર માઈનસ sin x આ થઈ ગયો તમારા બીજા દાખલાનો જવાબ ત્રીજો એક્ઝામ્પલ આપેલું છે y બરાબર tan x તો એનું વિકલન શું થાય એ આપણે જોઈએ હવે y બરાબર tan x x ની સાપેક્ષે વિકલન કરો y નું થશે dy / dx બરાબર d tan x છેદમાં dx * x નું બાકી તો dx / dx બરાબર x નું x ની સાપેક્ષે તો tan નું વિકલન સૂત્ર યાદ રાખો sec square x અને dx / dx એટલે 1 તો ફાઇનલ આપણે આન્સર મળે sec square x બરાબર સૂત્ર યાદ રાખવા જરૂરી છે y = log ex તો આનું વિકલન થાય dy / dx બરાબર log નું વિકલન કરીએ d / dx * log ex હજુ x નું બાકી રહે તો x નું x ની સાપેક્ષે 1 થશે ચાલો સૂત્રની અંદર log x નું વિકલન થશે 1/x અને x નું x ની સાપેક્ષે 1 તો ફાઇનલ આન્સર આપણને મળે 1/x બરાબર શરૂઆતમાં આપણે આ બધા x નું વિકલન છે એ લખશું પછી જેમ જેમ તમારે પ્રેક્ટિસ પડતી જશે અને ફાવટ આવી જશે પછી આપણે આ x નું ડાયરેક્ટ વિકલન 1 કરી દેવું પછી લખવાની જરૂર નથી પણ અત્યારે શરૂઆતમાં તમારી જાણકારી માટે આ જે x છે બધાની અંદર એનું વિકલન અહીં બતાવું છું બરાબર ઓકે y = e^5x નું વિકલન થશે dy / dx e^5x નું વિકલન d e^5x / dx આ થયું e^5x નું વિકલન ઘાતનું વિકલન બાકી છે
એમાં પાંચ અચળ છે બહાર કાઢો x નું વિકલન કરો dx dx ચાલો e^5x નું વિકલન તો e^5x જ થશે 5 અચળ અને x નું x ની સાપેક્ષે 1 સાદું રૂપ આપી દો 5 ને આગળ લઈએ 5e^5x તો આ થઈ ગયું y બરાબર e^5x નું વિકલન બરાબર તો આ તમારો હોમવર્ક નું સોલ્યુશન છે શાંતિથી તમે જે હોમવર્ક કરેલું છે એની સાથે આ દરેક દાખલાઓને તમે સરખાવી લ્યો બરાબર છે કંઈક ભૂલ હોય તો સુધારી લ્યો અને જો ભૂલ ન હોય તો વેલ એન્ડ ગુડ બરાબર બસ સારું કહેવાય એટલે અહીંયા આપણે આ વિકલનનો પોર્શન પૂરો કરીએ છીએ બરાબર છે એ પહેલા આ વસ્તુ તમારી બુકની અંદર લખી નાખો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો બરાબર છે પછી આપણે સંકલન ચાલુ કરીએ ચાલો સ્ક્રીનશોટ લઈ લો ઓકે હવે અહીંયા આપણે ફિઝિક્સ ની અંદર જે કાંઈ વિકલન જરૂરી હતું એ વિકલન ની અંદર આવતી તમામ માહિતી મેં તમને અહીંયા બતાવી દીધી વિકલન ની અંદર આવતા 12 એના નિયમો અને નિયમો ઉપર આધારિત આપણે દાખલા પણ જોઈ લીધા બરાબર એટલે ફિઝિક્સ ની અંદર જે કાંઈ વિકલન ઉપયોગી હતું એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ બરાબર છે હવે માત્ર જરૂર છે તો એ છે પ્રેક્ટિસ ની અને મેથ્સ છે એ પ્રેક્ટિસ વગર ક્યારે આવડે નહીં તો તમારે વિકલન ની હજુ વધારે દાખલા ની પ્રેક્ટિસ કરવી હોય તો 12th સાયન્સ વાળા સ્ટુડન્ટ ની કોઈ ની મેથ્સ ની બુક લઈ અને એની અંદર વિકલન નું ચેપ્ટર છે તો એમાંથી તમે વધારાના એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરી શકો છો પણ હું માનું છું ત્યાં સુધી આટલા એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ છે એ ઇનફ છે તેમ છતાંય તમારી વધારા અન્ડરસ્ટેન્ડ માટે તમારે દાખલા ગણવા હોય તો એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી શકાય બરાબર છે અને જેમ જેમ આ વિકલનનો ઉપયોગ છે એ ફિઝિક્સ ની થિયરી ની અંદર આવશે ત્યારે હું ફરી પાછો તમને નિયમો કહેતો દઈશ અને બધું તાજું કરાવતો દઈશ એટલે તમને તકલીફ ન પડે બરાબર તો આ બધી વસ્તુઓ તમે તમારી બુક ની અંદર લખી નાખો અથવા સ્ક્રીનશોટ લઈ લો બરાબર છે હવે મિત્રો આપણે બેઝિક મેથેમેટિક્સ ની અંદર એક નવા ટોપિક ની શરૂઆત કરવાના છીએ અને એ છે સંકલન સંકલન એને ઇંગ્લિશ માં કહેવામાં આવે છે ઇન્ટિગ્રેશન અને વિકલન જે આપણે ભણી ગયા એને ઇંગ્લિશ માં કહેવામાં આવે છે ડિફરન્શિએશન બરાબર છે ડિફરન્શિએશન એટલે વિકલન ઇન્ટિગ્રેશન એટલે સંકલન બરાબર છે ડિફરન્શિએશન એનો તમે ગુજરાતી મતલબ કરો તો છૂટું પાડવું થાય ઇન્ટિગ્રેશન એટલે સંકલન એટલે કે ભેગું કરવું બરાબર છે એટલે વિકલન એટલે છૂટું કરવું સંકલન એટલે શું થાય ભેગું કરવું બરાબર છે આપણે જ્યારે આ ટોપિકની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે વિકલન અને સંકલન એ બંને એકબીજાના વિરોધી છે બરાબર છે એટલે આપણે એમ કહીએ છીએ કે સરવાળો અને બાદબાકી એ બંને એકબીજાના વિરોધી છે ગુણાકાર અને ભાગાકાર બંને એકબીજાના વિરોધી છે એવી જ રીતે સંકલન અને વિકલન પણ બંને એકબીજાના વિરોધી છે દાખલા તરીકે હું આ કોઈ એક x લઈ લો બરાબર એની અંદર હું 2 એડ કરું અને 2 માઈનસ કરું મતલબ કે 2 ઉમેરું અને 2 બાદ કરું તો મને જે ફાઇનલ આન્સર મળવાનો છે એ કયો મળશે x મળશે બરાબર એટલે આપણે કહી શકીએ સરવાળો અને બાદબાકી બંને એકબીજાના કેવા છે વિરોધી છે બરાબર ત્યાર પછી એ જ x ને હું 2 વડે ગુણી અને 2 વડે ભાગું તો પણ મને ફાઇનલ આન્સર x જ મળવાનો છે એટલે ગુણાકાર અને ભાગાકાર એ બંને કેવા થયા એકબીજાના વિરોધી એવી જ રીતે આ x છે એનું આપણે વિકલન કરીએ dx અને પછી સંકલન કરીએ બરાબર તો પણ ફાઇનલ આન્સર આપણને મૂળ જે રકમ હતી x એ જ મળવાનો છે બરોબર એનો મતલબ એવો થાય કે વિકલન અને સંકલન બંને એકબીજાના વિરોધી છે બરાબર હવે સંકલન સમજવા માટે સૌથી પહેલા તો તમે બે પ્રકારના સરવાળા જાણો છો એક તો આપણો બેઝિક સરવાળો જેને આપણે પ્લસ નિશાની વડે બતાવીએ છીએ રાઈટ અને બીજો સ્ટેટિસ્ટિકલ સમ જેને તમે સિગ્મા વડે બતાવો છો બરાબર સ્ટેટિસ્ટિકલ સમ સિગ્મા વડે અને ત્રીજો સરવાળો
તમે આજે જે ભણવાના છો એ છે સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન બરાબર છે એટલે આ થયો બેઝિક સરવાળો આ થયો સ્ટેટિસ્ટિકલ સમ આનો ઉપયોગ ક્યારે થાય જ્યારે આ સરવાળાની અંદર એટલે કે બેઝિક સરવાળાની અંદર એક કરતાં વધારે પદોનો આપણે સરવાળો કરવો હોય દાખલા તરીકે 1 થી લઈ અને n સુધીના પદોનો આપણે સરવાળો કરવો હોય તો આપણે આની જગ્યાએ આ સ્ટેટિસ્ટિકલ સમનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે એટલે સિગ્મા અને આજે આપણે એક નવો સરવાળો ભણવાના છીએ એ છે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન હવે સંકલન છે એ ક્યારે એનો ઉપયોગ થાય તો સાવ સિમ્પલ ભાષામાં હું તમને એમ કહું કે જ્યારે કોઈ અવલોકનો છે એ સતત આપેલા હોય અવલોકનો કેવા આપેલા હોય સતત આપેલા હોય ત્યારે એ અવલોકનોનો સરવાળો કરવા માટે આપણે સંકલન વાપરીએ છીએ દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણી પાસે કોઈ x લંબાઈની એક દોરી છે બરાબર છે અને દોરી તો કેવી હોય સતત જ હોય પછી એ દોરીના હું dx dx લંબાઈના ટુકડા કરી નાખું છું સૂક્ષ્મ ટુકડાઓ અને એ દરેક ટુકડાઓનો ભેગા કરી અને પછી હું એનું સંકલન કરું તો મને આ જે દોરી હતી એ દોરીની મૂળ લંબાઈ એટલે કે x મળશે બરાબર છે પણ આ દરેક વસ્તુઓ સમજવા માટે તમને થોડો ટાઈમ લાગશે બે વર્ષ સુધી સતત તમે આ વસ્તુઓને ઓબ્ઝર્વ કરતા રહેશો ત્યારે બે વર્ષના અંતે કંઈક તમને ખબર પડશે કે ખરેખર સંકલન અને વિકલન શું છે બરાબર છે અત્યારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી કે સંકલન શું છે અને વિકલન શું છે એ આપણે જેટલો ઉપયોગ આવે છે એટલો આપણે ફિઝિક્સની અંદર લેતા જઈએ છીએ મેથેમેટિક્સ વાળા એને ડીપમાં ભણવાના છે બરાબર સંકલન છે એના માટેની બે ત્રણ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે એમાં પહેલી બાબત એ છે કે સંકલન એ વિકલનનું વિરોધી છે આ તો હવે ખબર પડી સંકલન શું છે વિકલનનું વિરોધી છે બરાબર ત્યાર પછી સંકલન એ કોઈ સતત અવલોકનો આપેલા હોય ત્યારે તેનો સરવાળો કરવા માટે ઉપયોગ થાય છે બરાબર સંકલનનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે કોઈ અવલોકનો આપણને કેવા આપેલા હોય સતત આપેલા હોય ત્યારે એ અવલોકનોનો સરવાળો કરવો હોય તો એના માટે સંકલનનો ઉપયોગ થાય છે ટૂંકમાં સંકલન એટલે જટિલ સરવાળા કરવા માટે સંકલનનો ઉપયોગ થાય છે કેવા સરવાળા કરવા માટે જટિલ સરવાળા કરવા માટે બરાબર સરળ સરવાળા કરવા હોય તો આપણી પાસે છે બેઝિક સરવાળો બરાબર છે અને એમાં એક કરતા વધારે પદ આપેલા હોય તો આપણી પાસે સમેશન છે સિગ્મા છે પણ કોઈ અવલોકનો સતત આપેલા હોય એકદમ સૂક્ષ્મ સૂક્ષ્મ ભાગો આપેલા હોય અને એનો આપણે સરવાળો કરવો હોય તો એ જટિલ સરવાળો કહેવાય અને જટિલ સરવાળો કરવા માટે આપણે પ્લસ એટલે કે બેઝિક સરવાળાની જગ્યાએ આપણે એનું સંકલન કરશું તો એ જટિલ સરવાળો છે એને આપણે સરળતાથી કરી શકીશું સંકલનની મદદથી બરાબર છે તો આ કેટલીક એની બેઝિક માહિતી છે હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે ભાઈ સંકલનના નિયમો શું છે બરાબર છે તો અહીંયા આપણે ટાઇટલ આપીએ સંકલનના નિયમ માત્ર 6 નિયમ તમારે સંકલનની અંદર યાદ રાખવાના છે તો એમાં પહેલો નિયમ આપણે જોઈએ ઘાતનો નિયમ જે રીતે વિકલનની અંદર ઘાતનો નિયમ જોયો તો એવી રીતે સંકલનની અંદર પણ ઘાતનો નિયમ છે સંકલન x n dx તો આ x n છે એ કોઈ પદની ઘાત આપેલી છે તો ઘાત વાળું પદ હોય તો એનું સંકલન કઈ રીતે થાય તો એનું સંકલન થાય ઘાતમાં 1 નો વધારો કરો અને વધેલી ઘાત છે એને છેદમાં મૂકો એટલે x રેસ ટુ n એનું સંકલન થાય x રેસ ટુ n પ્લસ 1
જેમાં n plus 1 વત્તા c બરાબર જ્યાં c એ સંકલન અચળાંક છે બરાબર આ અચળાંકની માથાકૂટ આપણે ફિઝિક્સની અંદર કરવાની નથી પણ આ તો એના બેઝિક નિયમની અંદર આવે છે કે કોઈ પણ પદનું સંકલન કરો ત્યારે તમારે છેલ્લે પ્લસ c લખવું પડે જે આપણે સંકલન અચળાંક તરીકે ઓળખીએ છીએ પણ ફિઝિક્સની અંદર આપણે આ અચળાંકની કોઈ માથાકૂટ કરવાની નથી એ બધી માથાકૂટ મેથ્સ વાળા સ્ટુડન્ટ કરશે આપણે તો અહીં ખાલી જાણકારી માટે પ્લસ c અચળાંક લખેલો છે જ્યારે આપણે ફિઝિક્સની અંદર સંકલનનો ઉપયોગ કરશો ત્યારે આપણે ક્યાંય અચળાંક દર્શાવવાની જરૂર નથી માટે તમારે યાદ શું રાખવાનું છે કે x^n x^n + 1 / n + 1 ગુજરાતીમાં આ સૂત્રને એમ બોલાય કે જ્યારે કોઈ પદની ઘાત આપેલી હોય ત્યારે એનું તમારે સંકલન કરવું હોય તો ઘાતમાં 1 નો વધારો કરો અને જે વધેલી ઘાત છે એને છેદમાં મૂકો તો x ની n ઘાત હતી એને આપણે શું કહેવું એમાં 1 નો વધારો કર્યો એટલે x ની n + 1 અને n + 1 જે ઘાત છે એને ક્યાં લખીએ છેદમાં લખીએ બરાબર છે તો હવે આ જે વસ્તુ છે આ આટલી વસ્તુ આ એક તો બગલાની ડોગ જેવી નિશાની છે અથવા તો બાબાજી કા ઠુલ્લુ ખ્યાલ આવે આ બગલાની ડોગ જેવી નિશાની અથવા બાબાજી કા ઠુલ્લુ અને આ dx તો આ જે આટલી મેં અંડરલાઈન કરેલી છે એ એટલી સંકલનની નિશાની છે શું છે સંકલનની નિશાની જેમ સરવાળો કરવા માટે આપણે પ્લસ વાપરીએ છીએ બરાબર છે એવી જ રીતે સંકલન કરવા માટે એની નિશાની છે એક તો આ એની સાઇન એનો સિમ્બોલ અને છેલ્લે શું લખવું પડે dx બરાબર છે તો આ સંકલન આને બોલાય સંકલન બરાબર આ s જેવું છે એને શું બોલાય સંકલન એટલે આખો સિમ્બોલ શું છે સંકલનનો એક તો આ એની s જેવી નિશાની અને આ dx બરાબર છે ઘણા પ્રશ્ન મને એવા પૂછતા હોય કે સાહેબ કે તમે જ્યારે સંકલન કરો છો ત્યારે આ dx નું શું થાય બરાબર આવા પ્રશ્ન પૂછતા હોય છે ત્યારે હું એને સામો એક પ્રશ્ન પૂછું કે ભાઈ તમે સરવાળો કરો છો 2 + 3 = 5 આવ્યા બરાબર તો આ પ્લસ નું શું થયું બરાબર આ પ્લસ ક્યાં ગયા તો એ જવાબ આપે કે સાહેબ પ્લસ તો એ સરવાળાની નિશાની છે બસ તો આ ઇન્ટિગ્રેશન અને dx એ સંકલનની નિશાની છે બરાબર છે ક્લિયર થઈ ગયું હવે ખરેખર તો આપણે આ જે સંકલનની નિશાની છે એને આવી રીતે લખવું પડે ઇન્ટિગ્રેશન ના i અને પછી dx પણ લીબનિક એને i લખવાની ટેવ કઈક આવી હતી બરાબર છે અને dx સતત એ i લખતો ત્યારે એને આવી ટેવ પડી ગઈ i લખવાની અને ત્યાંથી સંકલનનો સિમ્બોલ છે એ i માંથી કેવો થઈ ગયો આવી રીતે બાબાજી કા ઠુલ્લા જેવો બરાબર એટલે હવે સંકલનનો જે સિમ્બોલ છે એ આપણે i ની જગ્યાએ કેવો વાપરવાનો છે આ વાપરવાનો બરાબર છે આને કહેવામાં આવે છે સંકલનનો સિમ્બોલ અને પાછળ dx આપણે ડિફરન્શિએશન કરીએ ત્યારે શું લખીએ છીએ dx તો આ ડિફરન્શિએશન ઉપરના d પરથી આપણે એને વિકલન માટે dx વાપરીએ એવી રીતે સંકલનમાં i dx બોલે છે પણ લીબનિક ને i લખવાની ટેવ આવી હતી કે બરાબર છે ત્યાંથી સંકલનનો સિમ્બોલ પડી ગયો ઘણા ટેવ હોય રસભાઈ કરે તો આવી રીતે આમ નામ કરે ખ્યાલ છે આવી રીતે તો એવી જ ટેવ કઈક આ લીબનિક ને હતી બરાબર ત્યાંથી સંકલનનો સિમ્બોલ છે એ આ રીતનો થઈ ગયો બરાબર છે પણ એ બધી માથાકૂટમાં આપણે પડવું નથી આપણે માત્ર યાદ રાખી લેવાનું કે આ ઇન્ટિગ્રેશન અને dx એ બંને સંકલનની નિશાની છે અને કોઈ પદનું ઘાત આપેલું હોય x^n બરાબર તો એનું સંકલન થાય છે x^n + 1 / n + 1 આની સરખામણી હું તમને વિકલન સાથે કરીને બતાવું જો આપણે કહીએ છે ને કે વિકલન અને સંકલન બંને કેવા છે એકબીજાના વિરોધી છે તો આપણે કોઈ પદની ઘાત આપેલી હોય તો એનું વિકલન કઈ રીતે કરતા હતા સપોઝ આવું આપેલું છે d / dx x^n તો આ ઘાતવાળા પદનું વિકલન કઈ રીતે કરતા હતા તો કે ઘાત છે એ આગળ આવતી હતી બરાબર અને ઘાતમાંથી એક છે એને શું કરવાનું બાદ કરવાનું આ વિકલન થઈ ગયું તો એનાથી ઉલટી પ્રોસેસ આપણે કરવાની છે આ ઘાત છે એમાં એકનો વધારો કરવાનો છે બરાબર અહીંયા ઘાતમાં એકને બાદ કરવાની છે ઘાત છે એ અહીંયા ગુણાકારમાં આવે એની જગ્યાએ અહીંયા ક્યાં આવશે ભાગાકારમાં આવશે આ બંને વચ્ચેનો તફાવત છે ક્લિયર થઈ ગયો પહેલો નિયમ
इंटीग्रेशन x रेस टू n dx बराबर x रेस टू n प्लस 1 छेद में n प्लस 1 बराबर चलो એનું ઉદાહરણ હું તમને આપું આ રીતે આપેલું હોય તમને ધારો કે કોઈ એક પદ આપેલું છે ઇન્ટિગ્રેશન y સ્ક્વેર dy ચાલો આમ આપણે ઇન્ટિગ્રેશન કરવું છે સંકલન કરવું છે તો આ જ નિયમ પ્રમાણે y ની ઘાત આપેલી છે તો ઘાતમાં એકનો વધારો કરો અને વધેલી ઘાત ક્યાં મૂકવાની છે તો y ની 2 + 1 छेद में 2 प्लस 1 तो y क्यूब बाय 3 आ संकलन થઈ ગયું બરાબર છે આ ઇન્ટિગ્રેશન dy એ તો સંકલનની નિશાની છે બરાબર છે ત્યાર પછી આવું લખીએ આપણે ચલો z ક્યુબ dz આનું સંકલન કરવું હોય તો z ની 3 + 1 છેદ માં 3 + 1 અને z રેસ ટુ 4 / 4 ક્યુબ चलो अजय एक उदाहरण जो है इंटीग्रेशन r रेस टू 5 dI आओ आप करो तो आनु संकलन करो वही तो r नी 6 घात छेद में 6 बराबर अजय एक जो है इंटीग्रेशन l रेस टू 3 dl तो l नी 4 घात छेद में 4 तो आया कितना एग्जांपल दे गया आप पहला नियम ना टुकमा तुम्हारे याद सुन रखवाना કે કોઈ પદની ઘાત આપેલી હોય અને એનું આપણે સંકલન કરવું હોય તો ઘાતમાં એકનો વધારો કરો વધેલી ઘાત ક્યાં મૂકવાની છેદમાં મૂકવાની ક્લિયર થઈ ગયું ઓકે હજુ એક એક્ઝામ્પલ જોઈએ આપણે આવું આપેલું છે ઇન્ટિગ્રેશન dx એના બરાબર થાય x ચલો આ કઈ રીતે આ બધું તો સમજાણું કે સાહેબ નિયમ પ્રમાણે ઘાતમાં એકનો વધારો કરો અને છેદમાં આપણે શું મૂકીએ છીએ વધેલી ઘાત તો આ ઇન્ટિગ્રેશન dx બરાબર x આ કઈ રીતે થયું વિચારો તો નિયમ તો સેમ જ આલે છે કે એક ઘાતમાં વધારો કરો વધેલી ઘાત છેદમાં મૂકો તો એવું જ મેં અહીંયા કર્યું છે ઇન્ટિગ્રેશન dx ની અંદર x જવાબ આવ્યો તો મેં એમ જ કર્યું છે કે ઘાતમાં એકમાં વધારો કરો વધેલી ઘાત છેદમાં મૂકી કઈ રીતે આવ્યું સાહેબ સમજાવવાનું થોડું ઓકે આ dx છે એની આગળ કાઈ નથી એનો મતલબ કે ગુણાકારમાં 1 તો હશે ને ખ્યાલ આવે છે dx ની અંદર કાઈ નથી એનો મતલબ શું થાય કે ગુણાકારમાં 1 તો હશે અને 1 આપણે કઈ રીતે લખીએ છીએ સપોઝ કે અહીં dx આપેલો છે તો હું x ની 0 ઘાત લખું તો આ x ની 0 ઘાત કોઈ પણ પદ ની 0 ઘાત આપેલી હોય તો હંમેશા શું થાય 1 જ થાય તો અહીં dx છે એની આગળ કાઈ નથી મતલબ 1 તો છે અને 1 એટલે હું શું લખું છું x ની 0 ઘાત બરાબર છે x ની 0 ઘાત dx તો આ પદ ને આ પદ બંને સરખા જ છે બરાબર આ 1 dx છે આ x ની 0 ઘાત એટલે 1 અને dx તો આ ને આ બે ના પદમાં કાઈ ફેર છે ને હવે નિયમ લગાડો તો x ની 0 ઘાત છે તો 1 નો વધારો કરો વધેલી ઘાત છેદમાં મૂકો તો આને આ રીતે લખાય x ની 0 + 1 છેદમાં 0 + 1 બરાબર શું આવ્યું x આવ્યું ખ્યાલ આવ્યો આવી રીતે તમને ઇન્ટિગ્રેશન dy આપેલું હોય तो y इंटीग्रेशन dl આપેલું હોય તો l इंटीग्रेशन dr આપેલું હોય તો r બરાબર इंटीग्रेशन dz આપેલું હોય તો z ખ્યાલ આવે છે અહીંયા ટૂંકમાં dx dy dl dr અને dz એની આગળ કોઈ પદ નથી એટલે બધાયની આગળ 1 તો હશે બરાબર અહીં dy ની આગળ કાંઈ નથી એટલે 1 તો હશે અને 1 ને આપણે y ની 0 ઘાત લખી શકીએ અને y ની 0 ઘાત હોય તો એનું સંકલન શું થાય y ની 0 + 1 છે એમાં 0 + 1 એટલે y આવી જાય dl ની આગળ કાઈ છે નહીં એટલે 1 તો છે બરાબર છે અને 1 એટલે l ની 0 ઘાત અહીંયા r r ની આગળ 1 છે એટલે r ની 0 ઘાત અહીંયા z ની 0 ઘાત અને અમસ્ત જો મેં તમને હમણાં કીધું હતું કે આપણી પાસે કોઈ એક x લંબાઈની દોરી છે બરાબર આ દોરીની લંબાઈ કેટલી છે x એટલે આ દોરીને હું નાના નાના ટુકડા કરી નાખું અને દરેક ટુકડાની લંબાઈ કેટલી છે સૂક્ષ્મ ટુકડાની લંબાઈ dx dx છે ખ્યાલ આવ્યો એક x લંબાઈની મેં દોરી એના મેં શું કર્યા નાના નાના ટુકડાઓ કર્યા અને એને દરેક ટુકડાને કેટલી લંબાઈ કરી દીધી dx dx લંબાઈ હવે મારે આ દરેક ટુકડાઓ છે એને ભેગા કરવા છે આ અવલોકન કેવા છે જુઓ તો સતત અવલોકન છે દોરી તો સતત હોય એના આપણે ટુકડા કર્યા એટલે અવલોકનો કેવા છે સતત છે અને ટુકડા કેટલી કેટલી લંબાઈના કર્યા
dx dx લંબાઈને સૂક્ષ્મ લંબાઈના ટુકડા કહેવાય હવે આ દરેક ટુકડાને હું ભેગો કરી દઉં તો મારે શું કરવું પડે એનું સંકલન કરવું પડે ઇન્ટિગ્રેશન dx અને દરેકને હું ભેગા કરીશ તો મને જવાબ શું મળવાનો x જ મળવાનો બરાબર એટલે આ x ખ્યાલ આવ્યો એક x લંબાઈની દોરી છે એને તમે અવલોકન સતત જ આપેલા છે એને ટુકડા કરી નાખો dx dx લંબાઈ અને પછી એનો સરવાળો કરો એટલે તમને મૂળ દોરીની લંબાઈ મળે છે એના જેવું જ અહીંયા છે ઇન્ટિગ્રેશન dx એટલે x લખાય ઇન્ટિગ્રેશન dy એટલે y લખાય ઇન્ટિગ્રેશન dl એટલે l લખાય ઇન્ટિગ્રેશન dr એટલે r લખાય ઇન્ટિગ્રેશન dz એટલે આપણે શું લખી શકીએ z લખી શકીએ બરાબર છે એવી જ રીતે ધારો કે આ જે ઘાતનો નિયમ છે એમાં તમને કોઈ અચળ પદ આપેલું હોય તો આની આની અંદર લખીએ છીએ આપણે આ નિયમ તો પહેલો જ છે ચલો આ રીતે આપેલું છે a^ax^n dx તો આનું સંકલન કઈ રીતે થાય તો આ a છે એ તો અચળ છે એને બહાર કાઢી લઈએ બરાબર છે પછી તો ઇન્ટિગ્રેશન x^n dx આ તો આપણે આવડે છે a છે m નું બરાબર x^n નું સંકલન શું થાય x^n + 1 + 1 + c જે આપણે દર્શાવવાની જરૂર નથી બરાબર એટલે તમને અચળાંક આપેલો હોય તો અચળાંકને સંકલનની બહાર કાઢી લેવાનું વિકલનની અંદર આપણે શું કરતા હતા બહાર જ રાખતા હતા અને કોઈ એક વસંગ અચળાંક આપેલો હોય તો વિકલન એનું 0 થઈ જાય તો એની જેવું જ છે અહીંયા સંકલનમાં છે કે અચળાંક આપણે સંકલનની બહાર કાઢી અને ચલ પદ હોય એનું આપણે સંકલન કરીશું સપોઝ કે તમને આવું આપેલું છે ઇન્ટિગ્રેશન 2 t ³ dt બરાબર ઇન્ટિગ્રેશન 2 t ³ dt આનું મારે સંકલન કરવું છે તો 2 ને હું શું કરી દઈશ બહાર લઈ લઈશ ઇન્ટિગ્રેશન t ³ dt બરાબર છે હવે આ 2 તો એમનું રહેવા દેવાનું t ³ છે એનું મારે સંકલન કરવું છે તો આવી રીતે થશે t ની 3 ઘાત + 1 છેદ માં 3 + 1 તો આના બરાબર 2 એમનું t રેઝ ટુ 4 / 4 અને આ શું થાય 2 2 4 તો આપણને ફાઇનલ આન્સર મળશે t રેઝ ટુ 4 / 2 બરાબર તો આ રીતે આપણે ઘાત વાળો નિયમ છે એ સમજી શકીએ બરાબર ઓકે તો પહેલો નિયમ કમ્પ્લીટ થઈ ગયો બીજો નિયમ આપણે જોઈએ સંકલનનો એ છે ઇન્ટિગ્રેશન sin x dx sin x dx તો sin નું સંકલન શું થાય તો sin નું સંકલન થશે માઇનસ cos x બરાબર અને પ્લસ c જેની ચિંતા આપણે કરવાની નથી અત્યારે એટલે sin x નું સંકલન થાય માઇનસ cos x sin x નું વિકલન શું થાતું હતું પ્લસ cos x sin x નું સંકલન શું થાય માઇનસ cos x એટલે ઓકે પછી નંબર 3 ઇન્ટિગ્રેશન cos x dx ચાલો cos x નું સંકલન શું થાય તો એનું થશે sin x + c cos x નું સંકલન શું થાય sin x + c cos x નું વિકલન શું થાય માઇનસ sin x એટલે આપણે કીધું હતું ને કે એની બંનેની સરખામણી કરતા જઈશું વિકલન અને સંકલન એકબીજાના વિરોધી છે તો એની સરખામણી જ અત્યારે ચાલે છે જો sin x નું સંકલન માઇનસ cos x sin x નું વિકલન cos x cos x નું સંકલન sin x અને cos x નું વિકલન માઇનસ sin x થાય બરાબર એવી જ રીતે ચોથો જોઈએ ઇન્ટિગ્રેશન 1 / x dx તો 1 / x એનું સંકલન થાય log x + c બરાબર છે log x અથવા તો આને આપણે ln x પણ કહી શકીએ અથવા આને શું લખાય ln x + c ln એટલે નેચરલ લોગ પ્રાકૃતિક લઘુગુણક એ મે તમને માહિતી વિકલનની અંદર આપી દીધી બરાબર તો 1 / x એનું સંકલન થાય log x અને log x નું વિકલન શું થાય 1 / x છે ને એકબીજાના વિરોધી 1 / x નું સંકલન થાય log x અને log x એનું વિકલન થાય 1 / x બરાબર ઓકે પછી પાંચમો નિયમ જોઈ લઈએ તમને આવું આપેલું છે ઇન્ટિગ્રેશન e^x dx શું આપેલું છે ઇન્ટિગ્રેશન e^x dx તો વિકલનમાં e^x નું વિકલન e^x થતું હતું એવી જ રીતે સંકલનમાં e^x નું સંકલન પણ e^x જ થશે
બરાબર વિકલન ની અંદર e રેસ ટુ x નો વિકલન આપણે શું કરતા હતા e રેસ ટુ x જ થાય આ જે છે એ ચર ઘાતાંકીય અચળાંક છે જેનું મૂલ્ય તમને મે કીધું હતું e બરાબર 2.718 તો એનું સંકલન પણ એનું x થાય બરાબર છે એ થોડીક સારી બાબત છે એમાં કોઈ આપણે માથાકૂટ કરવાની નથી અને છેલ્લો નિયમ મે તમને કીધો કે ઇન્ટિગ્રેશન dx હોય તો એનું સંકલન શું થાય x બરાબર ઇન્ટિગ્રેશન dx હોય તો એનું સંકલન x થાય dx ની જગ્યાએ કોઈ પણ તમને ચલ આપેલો હોય dx ની જગ્યાએ ચાલો કે y આપેલો હોય dy તો એનું વિકલન સંકલન થાય y પછી z આપેલો હોય તો એનું સંકલન z થાય dl આપેલો તો એનું સંકલન l થાય બરાબર ટૂંકમાં ઇન્ટિગ્રેશન dx બરાબર x ઇન્ટિગ્રેશન dy બરાબર y ઇન્ટિગ્રેશન dz બરાબર z ઇન્ટિગ્રેશન dl બરાબર l ઇન્ટિગ્રેશન dr બરાબર r કોઈ પણ તમને ચલ આપેલો હોય એનું તમારે સંકલન કરવું હોય તો હંમેશા એની આગળ એક તો ગુણાકારમાં હોય જ અને એની તમે ઝીરો ઘાત લઈ લો અને પછી ઘાતાંકનો નિયમ લગાડો એટલે આનું સંકલન આપણે સરળતાથી કરી શકીએ બરાબર તો આ 6 નિયમો છે એ આપણે સંકલનના યાદ રાખીશું પહેલા નિયમના મેં તમને અહીંયા ઉદાહરણો આપી દીધા છે બરાબર છે અહીંયા સુધીનું વ્યવસ્થિત તમારી નોટની અંદર નોટ ડાઉન કરી નાખો ત્યાર પછી આ જે બાકીના આપણે 5 નિયમો જોયા એના હું તમને એક્ઝામ્પલ કરાવું અને બીજો એક સંકલનની અંદર અગત્યનો પોઈન્ટ છે સીમિત સંકલન એની આપણે વાત કરી પણ એ પહેલા આ દરેક વસ્તુ તમારી બુકની અંદર નોંધી લો હવે મિત્રો આપણે સંકલનના બેઝિક 6 નિયમો સમજ્યા એના ઉપરથી આપણે દાખલાઓ કઈ રીતે ગણી શકીએ એ હવે આપણે જોવાના છે એટલે ખરેખર તમને ખ્યાલ આવશે કે સંકલનના નિયમનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર કઈ રીતે કરી શકીએ તો વ્યવસ્થિત તમે અહીંયા ધ્યાન આપજો દાખલાઓ ગણાવું છું પછી આ દાખલા ઉપરથી તમને મે હોમવર્કમાં કેટલાક દાખલાઓ આપ્યા છે એ તમારી જાતે તમારે ગણવાની ટ્રાય કરવાની છે બરાબર તો પહેલા આપણે આ 7 એક્ઝામ્પલ છે ગણી અને બહુ સિમ્પલ છે વ્યવસ્થિત તમે અહીંયા ધ્યાન આપશો એટલે કોલા તમે જાતે વ્યવસ્થિત ગણી શકશો બરાબર તો અહીં એક્ઝામ્પલ ની અંદર મે લખ્યું છે કે x ની સાપેક્ષે સંકલન કરો બરાબર તો એની અંદર પહેલું આપેલું છે આપણને x ની 11/2 ઘાત બરાબર આમ સંકલન કેમ નું થાય તો પહેલા કામ આપણે આ કરવાનું ઇન્ટિગ્રેશન x ની 11/2 dx આ કામ દરેક દાખલા ની અંદર પહેલા કરવાનું કે આપેલી રકમ હોય એની આગળ ઇન્ટિગ્રેશન કરો x ની સાપેક્ષે કીધું હોય તો dx લખવાનું y ની સાપેક્ષે કીધું હોય તો અહીંયા dy લખવાનું z ની સાપેક્ષે કીધું હોય તો અહીંયા dz લખવાનું આ ખાસ ધ્યાન રાખવાનું કે તમને સંકલન કોની સાપેક્ષે કરવાનું કીધું છે બરાબર તો ઇન્ટિગ્રેશન x રેસ ટુ 11/2 dx આટલું થઈ ગયું હવે તો અહીંયા ઘાત છે ઘાતનો નિયમ વાપરો એક ઘાતનો વધારો કરો વધેલી ઘાત છેદમાં મૂકો સિમ્પલ થઈ જશે ચાલો આના બરાબર x ની 11/2 પ્લસ 1 છેદમાં 11/2 પ્લસ 1 x ની 11/2 ઘાત છે એની અંદર મેં 1 ઉમેર્યો અને ઉમેરેલી ઘાત છેદમાં મૂકી બસ આનું હવે તમારે સાદું રૂપ આપવાનું છે x ની આ બે ને હું આ બાજુ લઈ લો 11 ને 2 13 અને છેદમાં કેટલા આવશે 2 એટલે 13/2 એવી જ રીતે અહીંયા છેદમાં પણ કેટલા આવશે 13/2 કારણ કે 2 ને મેં અહીંયા ગુણ્યા તો 11 ને 2 13/2 બરાબર આ છેદ નો છેદ છે એને અંશમાં લઈ લો તો 2 x ની 13/2 છેદમાં 30 આ થઈ ગયો પહેલા દાખલાનો જવાબ માત્ર નિયમ યાદ રાખો બસ બાકી સાદરૂપ તો હવે તમે 8માં 9માં શીખીને આવો છો બરાબર x ની -7 ઘાત એનું સંકલન કરું તો પહેલું કામ સંકલન x ની -7 ઘાત dx કારણ કે x ની સાપેક્ષે સંકલન કરવાનું એટલે dx પછી નિયમ વાપરો અહીંયા આવશે x ની -7 + 1 છેદમાં -7 + 1 જ્યારે તમે આપેલી રકમનું સંકલન કરી નાખો પછી આ ઇન્ટિગ્રેશન ની નિશાની અને dx લખવાનું નથી આ ખાસ મગજમાં રાખજો બરાબર એટલે x ની -7 + 1 તો -7 માં તમે 1 ઉમેરો એટલે કેટલા થાય -6 એ જ રીતે છેદમાં પણ કેટલા થશે -6 આ થઈ ગયો આપણો જવાબ x ની -6 છેદમાં -6 ચાલો ત્રીજો દાખલો ગણીએ ઇન્ટિગ્રેશન x રેસ્ટ ટુ
p by q dx x ની સાપેક્ષે સંકલન કરવાનું છે ને ચાલો હાથમાં આપણે શું કરશું 1 નો વધાર છેદમાં વધેલી ઘાત ક્યાં આવશે છેદમાં તો p by q plus 1 આમ તો આ પદનું સંકલન અહીંયા પૂરું થઈ જશે પણ હજી આપણે એને સાદું રૂપ આપવું હોય તો આપી શકીએ જોઈ લો થોડું x આ q છે ને અહીં લઈ જાવ એટલે p plus q by q એ જ રીતે છેદમાં p plus q by q થઈ ગયું ખ્યાલ આવ્યો આ q ને મેં 1 સાથે ગુણ્યો અને એને છેદમાં અહીં પદ મૂક્યું છેદનો છેદ ક્યાં મળ્યો જશે અંશમાં તો q x raised to p plus q by q છેદમાં p plus q આ થઈ ગયું x raised to p by q નું સંકલન આ દાખલો છે વ્યવસ્થિત સમજો એક કરતા વધારે પદ સરવાળા કે બાદબાકીમાં આપેલા ત્યારે એનું સંકલન કઈ રીતે થાય જો સૌથી પહેલા તો આપણે આ કામ કરવાનું ઇન્ટિગ્રેશન x² cos x + 1/x dx દરેક પદને ઇન્ડિવિડ્યુઅલ આપણે સંકલન આપી દેવાનું જો x² ને આપો પહેલા ઇન્ટિગ્રેશન x² dx પછી માઈનસ cos x ને આપો ઇન્ટિગ્રેશન cos x dx plus 1/x ને આપો ઇન્ટિગ્રેશન 1/x dx હવે તો થઈ ગયું સરળ ચલો નિયમો આપણી પાસે છે ઘાતનું સંકલન x³ / 3 બરાબર માઈનસ આ નિશાનીના cos x નું સંકલન શું થાય sin x cos x નું વિકલન છે માઈનસ sin x થાય cos x નું સંકલન શું થશે sin x તો માઈનસ sin x plus 1/x નું સંકલન શું થાય ln x અથવા તો log x બરાબર તો આ થઈ ગયું આ પદનું સંકલન છે ને એકદમ ઈઝી ઓકે ચાલો આનું કરીએ 3x² - 2x + 1 ઇન્ટિગ્રેશન કૌંસમાં 3x² - 2x + 1 ઇન્ટુ 3x આની જેમ જ ઇન્ડિવિડ્યુઅલ આપણે સંકલન આપી દેવું એટલે સરળ થઈ જાય ચાલો આપી દો ઇન્ટિગ્રેશન 3x² dx માઈનસ ઇન્ટિગ્રેશન 2x dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 dx ચાલો અચળ પદને બહાર લઈ લેવાનું અને અંદરના પદનું સંકલન કરી નાખીએ ચાલો આ 3 છે એને બહાર લઈ લીધા ઇન્ટિગ્રેશન શું વધ્યું x² dx માઈનસ આ 2 એને હું બહાર લઈ લો ઇન્ટિગ્રેશન x dx પ્લસ આ 1 છે એને બહાર લઈ લઈએ ઇન્ટિગ્રેશન dx બરાબર હવે નિયમો વાપરો ત્રણ અચળ છે એમનો લેવા દો ઇન્ટુ x² નું સંકલન શું થાય ડાયરેક્ટ હવે x³ / 3 માઈનસ 2m નો x શું x ની 1 ઘાત તો છે જ ને જો આ x છે એ 1 ઘાત તો હશે તો 1 નો ઉમેરો કરો ઉમેરેલી ઘાત નીચે મૂકો તો x² / 2 + 1m નો અને dx નું સંકલન શું થાય x ખ્યાલ આવ્યો ઓકે 3 3 કેન્સલ 2 2 કેન્સલ 1 ઇન્ટુ x એટલે x તો અહીંયા આવશે x³ - x² + x તો આ પદનું સંકલન થઈ ગયું અહીંયા ક્લિયર ઓકે 1 x² - 1 x નું સંકલન કઈ રીતે થાય તો આનું સૂત્ર છે આપણી પાસે 1 x નું પણ 1 x² નું નથી તો અહીંયા આપણે એક કામ કરીએ x² છેદમાં છે ને પદ ઉલટાવીને એને અંશમાં લઈ જઈએ એટલે છેદમાં ઘાત પ્લસ છે અંશમાં જશે તો ઘાત કેવી થઈ જશે માઈનસ એના પહેલા આપણું જે કામ છે એ કર લઈએ 1 x² - 1 x dx આ તો બેઝિક રૂલ બધાની અંદર લાગુ પડે છે બરાબર હવે 1 x² છે એને આપણે ઇન્ડિવિડ્યુઅલ સંકલન આપી દઈએ 1 x² dx ઇન્ટિગ્રેશન 1 x dx આ 1 x² નું સંકલન કેમ નું કરવાનું તો x² છે એને ઉપર લઈ જાવ એટલે x ની માઈનસ 2 ઘાત થઈ જશે અને ઘાત ની સંકલન નું તો સૂત્ર છે આપણી પાસે ચાલો તો આને આમ કરીએ x ની માઈનસ 2 ઘાત dx અને 1 x dx આ ખ્યાલ આવ્યો બધે 1 x² છે એને હું અંશમાં લઈ લો બરાબર અને 1 ને છેદમાં લઈએ તો x ની 2 ઘાત છેદમાં પ્લસ છે ઉપર જશે તો માઈનસ થશે બરાબર તો x ની માઈનસ 2 ઘાત એનું સંકલન તો હવે આવડને x ની માઈનસ 2 + 1
छेद में माइनस बे प्लस वन माइनस वन अपॉन एक्स नु शू थशे ln x थशे अहीं शू बचशे x ने माइनस वन छेद में माइनस वन माइनस ln x ख्याल आयो माइनस बे माथी एक उमेरो अने छेद में पण माइनस बे में एक उमेरो एटले माइनस वन ज वधे हवे आ x ने माइनस वन घात छे एने पाछो हुं छेद में लई जाउ एटले x ने प्लस घात थई जाय एटले पद आ उल्टाई जशे माटे आने आवी रीते लखी शकाय माइनस वन अपॉन एक्स माइनस ln x सामान्य सादुरूप ज छे संकलन नुं काम तो आपणे अहीं पूरुं थई पछी सादुरूप आपते आवडे आवडवुं जोईए ए तमे आगळ शीखी आवो छो चलो a अपॉन x स्क्वायर प्लस b अपॉन x सेम टू सेम आना जेवो ज दाखलो छे चलो जोईए हवे तो पहेलुं आपणे शुं करवानुं इंटीग्रेशन a अपॉन x स्क्वायर माइनस b अपॉन x dx बराबर आ बने तो अचल छे ने a અને b બહાર કાઢી લ્યો ઇન્ડિવિડ્યુઅલ સંકલન આપી દો છેદમાં x સ્ક્વેર છે ને ઉપર લઈ જાવ x ની માઈનસ 2 કા બરાબર એના જેવું જ છે ચલો a ને હું બહાર કાઢું છું ઇન્ટિગ્રેશન 1 upon x સ્ક્વેર માઈનસ b ને બહાર કાઢું ઇન્ટિગ્રેશન 1 upon x dx બરાબર છે હવે 1 upon x સ્ક્વેર નું વિકલન અહીંયા કર્યું એ જ રીતે તો a m નું ઇન્ટિગ્રેશન x ની માઈનસ 2 કા dx માઈનસ b m નું ઇન્ટિગ્રેશન 1 upon x dx ખ્યાલ આવ્યો મેં શું કર્યું 1 upon x સ્ક્વેર છે ને અંશમાં લીધું અહીંયા કર્યું એ જ રીતે હવે તો આપણે આવડે છે am નું રહેવા દો x ની માઈનસ 2 પ્લસ 1 છેદમાં માઈનસ 2 પ્લસ 1 માઈનસ b m નું અને 1 upon x નું સંકલન થાય ln x ચાલો આ શું થશે a x ની માઈનસ 1 છેદમાં માઈનસ 1 માઈનસ b ln x બરાબર હવે આ પદને ઉલટાઈ નાખો માઈનસ વાળું ઉપર લઈ જાવ માઈનસ વાળું નીચે લાવો ચાલો તો માઈનસ a અપોન આને લખાશે x અને માઈનસ b ln x આ થઈ ગયું આ પદનું સંકલન બરાબર અહીંયા મૂક્યું ને એ તમારે ખાસ સમજવાનું છે પદને મેં ઉલટાવી નાખ્યું છેદ અંશમાં લઈ ગયો અને અંશ છેદ માટે માઈનસ 1 ઉપર ગયા અને x ની માઈનસ 1 ઘાત છેદ માં જાય તો પ્લસ થઈ ગયા બરાબર અને આ માઈનસ 1 છે એની સાથે a ને ગુણીને એટલે માઈનસ a છેદ માં x માઈનસ b ln x તો આ રીતે આપણે સંકલનના દરેક નિયમોનો ઉપયોગ કરી અને દાખલાઓ ગણી શકીએ છીએ બરાબર છે એકદમ સરળ છે માત્ર એક વખત ધ્યાનથી આ વિડિયો જોશો એટલે તમને દાખલાઓ ખબર પડી જશે હવે આ 7 દાખલા ઉપરથી તમારે હોમવર્ક ની અંદર આ 8 દાખલા કરવાના છે બરાબર છે એમાં દાખલા નંબર 1 અને 2 એનું તમારે x ની સાપેક્ષે સંકલન કરવાનું છે જો કહી દઉં છું બધાની અંદર 1 અને 2 એમાં x ની સાપેક્ષે અને મેં તમને કીધું હતું ને કે જેની સાપેક્ષે સંકલન કરો ને એ પાછળ લખવાનું dx તો 1 અને 2 ની અંદર પાછળ dx આવશે 3 અને 5 એમાં તમારે કરવાનું છે y ની સાપેક્ષે બરાબર ત્રીજો દાખલો અને પાંચમો દાખલો એમાં તમારે y ની સાપેક્ષે સંકલન કરવાનું છે મતલબ આ dx ની જગ્યાએ dy આવશે દાખલા નંબર 4 છે એમાં તમારે z ની સાપેક્ષે કરવાનું જો આ ખાસ સમજજો અને એવી જ રીતે દાખલા નંબર 8 છે એનું તમારે y સાપેક્ષે અને છઠ્ઠો અને સાતમો છે એનું તમારે કરવાનું છે x સાપેક્ષે સંકલન બરાબર ફરી વાત કહી દઉં છું આ 8 દાખલા તમારે હોમવર્ક ની અંદર કરવાના છે જેમાં કયા દાખલાનું સંકલન કોની સાપેક્ષે કરવાનું એના વિશે હું તમને માહિતી આપું છું એમાંથી દાખલા નંબર 1 અને 2 એનું સંકલન x ની સાપેક્ષે કરવાનું છે એટલે તમે આ સંકલનની નિશાની મૂકશો એટલે પાછળ શું લખવાનું dx દાખલા નંબર 3 અને 5 એનું સંકલન તમારે y સાપેક્ષે કરવાનું એટલે પાછળ તમારે શું મૂકવાનું dy દાખલા નંબર 4 એનું સંકલન તમારે z સાપેક્ષે કરવાનું એટલે પાછળ આવશે dz દાખલા નંબર 7 અને સોરી દાખલા નંબર 6 અને 7 એનું સંકલન તમારે x ની સાપેક્ષે કરવાનું છે મતલબ ત્યાં પાછળ આવશે x અને 8 માંનું ફરી પાછું y ની સાપેક્ષે કરવાનું એટલે પાછળ આવશે dy બરાબર તો આ રીતે તમારે આ 7 દાખલા તમારી બુકની અંદર વ્યવસ્થિત લખી નાખો અને એના ઉપરથી તમે આ 8 દાખલાની પ્રેક્ટિસ કરો એટલે તમારું સંકલન છે એ ક્લિયર થઈ જશે
પછી આની અંદર એક નાનકડો ટોપિક બાકી રહે છે એ છે સીમિત સંકલન બરાબર છે અને એ પણ અઘરો નથી એ તમને શીખવી દઉં એટલે સંકલનનું કામ પૂરું એ પહેલા આટલી વસ્તુ તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લો હવે મિત્રો આપણે સંકલનની અંદર એક અગત્યનો પોઈન્ટ ભણવાના છીએ જે છે સીમિત સંકલન બરાબર છે અને આ સીમિત સંકલનનો ઉપયોગ પણ ફિઝિક્સની અંદર ખૂબ આવે છે બરાબર અને એકદમ સરળ પણ છે સીમિત સંકલન સમજવા માટે આપણે અગાઉ શીખેલી બાબતો થોડીક યાદ કરી લઈએ બરાબર અને એ છે તમારો બેઝિક સરવાળો જેને આપણે પ્લસ વડે બતાવીએ છીએ લિમિટેડ સંખ્યામાં પદો આપેલા હોય તો આપણે આ યુઝ કરીએ છીએ પણ બેઝિક સરવાળો છે ઈ n પદોનો કરવાનો હોય તો એટલો બધો સરવાળો લાંબો કરવો શક્ય નથી એના માટે આપણે સ્ટેટિસ્ટિકલ સમ સિગ્માનો ઉપયોગ કરીએ છીએ અને તમે યાદ કરો નિરપેક્ષ ત્રુટી જેની અંદર આપણે n અવલોકનો લીધા હતા અને ઈ n અવલોકનોનો સરવાળો આપણે આવી રીતે બતાવ્યો હતો સિગ્મા xi જ્યાં i ની કિંમત છે 1 થી લઈ અને n સુધી બદલાતી હતી એનો મતલબ શું થાય કે અહીંયા આપણે i ની જગ્યાએ 1 મૂકો એટલે x1 થાય પછી સિગ્મા છે એટલે પ્લસ i ની જગ્યાએ 2 મૂકો તો x2 પ્લસ i ની જગ્યાએ 3 મૂકો એટલે x3 પ્લસ અપ ટુ પ્લસ i ની જગ્યાએ n મૂકો એટલે xn તો આવા n પદોનો સરવાળો મારે કરવો હોય તો સરળતાથી એને બતાવવા માટે સિગ્મા xi જ્યાં i વેરી થાય છે 1 થી લઈ અને n સુધી બરાબર છે x1 પ્લસ x2 પ્લસ x3 અપ ટુ xn બરાબર એટલે i નું મૂલ્ય છે એ 1 થી લઈ અને n સુધી બદલાતું રહે છે બરાબર એમાં આ જે નીચેનું મૂલ્ય 1 છે નીચેનું મૂલ્ય એને કહેવામાં આવે છે લોઅર લિમિટ જે x નું નીચામાં નીચું મૂલ્ય છે x ના મૂલ્યની શરૂઆત ક્યાંથી થાય છે 1 થી બરાબર અને x નું નીચામાં નીચું મૂલ્ય કયું 1 માટે એને કહેવામાં આવે છે લોઅર લિમિટ x ના મૂલ્યનું પૂર્ણ ક્યાં થાય છે તો કે n તો એને કહેવામાં આવે છે અપર લિમિટ જે x નું ઊંચામાં ઊંચું મૂલ્ય છે x નું નીચામાં નીચું મૂલ્ય એટલે x ના મૂલ્યની શરૂઆત 1 થી થાય છે એટલે એને લોઅર લિમિટ કહેવામાં આવે x ના મૂલ્યની પૂર્ણાંક બરાબર એ થાય છે n થી એટલે એ ઊંચામાં ઊંચું મૂલ્ય છે અને એને કહેવામાં આવે છે અપર લિમિટ એટલે x નું મૂલ્ય 1 થી લઈ અને n સુધી બદલાય છે 1 છે લોઅર લિમિટ છે અને n છે એ અપર લિમિટ છે સેમ આવી જ પોઝિશન જ્યારે કોઈ સતત અવલોકનો આપેલા હોય ત્યારે આપણે સંકલનની અંદર બતાવી શકીએ આ ક્યારે કે જ્યારે સરળ સરવાળો આપણે કરવો હોય n પદો ત્યારે આપણે આ કન્ડિશન યુઝ કરીએ છીએ પણ કોઈ અવલોકનો સતત આપેલા હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે સંકલન આના જેવું સેમ છે અઘરું કાંઈ નથી પણ થોડુંક સમજવાની જરૂર છે જો અહીંયા મેં લખ્યું છે ઇન્ટિગ્રેશન 1 થી લઈ 2 x² dx પેલું એક્ઝામ્પલ જોઈએ તો આપણે ખબર પડશે ત્યાં આગળ આ x છે એ x નું મૂલ્ય 1 થી 2 સુધી બદલે છે ક્યાં સુધી બદલાય છે 1 થી 2 સુધી આ x નું નીચામાં નીચું મૂલ્ય 1 અને ઊંચામાં ઊંચું મૂલ્ય 2 એટલે આ 1 છે એ લોઅર લિમિટ થશે 2 છે એ અપર લિમિટ થશે જ્યારે આપણે આ x² નું સંકલન કરીએ અને સંકલન થઈ જાય પછી જ આ લિમિટ મૂકવાની હોય છે બરાબર છે એક્ઝામ્પલ ગણી એટલે તમને થોડું વધારે ક્લિયર થશે આ x² છે એનું પહેલા મારે સંકલન કરવું છે અને એ તો તમને આવડે જ છે બરાબર એનું સંકલન શું થશે x ની 2 + 1 છેદમાં 2 + 1 જ્યારે તમે સીમિત સંકલન કરો ત્યારે ધ્યાન શું રાખવાનું કે જ્યારે સંકલન થઈ જાય એની બંને બાજુ ચોરસ કૌંસ બતાવો ચોરસ કૌંસના નીચેના ભાગમાં લોઅર લિમિટ મૂકો એટલે 1 ઉપરના ભાગમાં અપર લિમિટ મૂકો એટલે 2 આ ખાસ ભૂલવાનું નથી સંકલન થઈ ગયા પછી બંને બાજુ ચોરસ કૌંસ મૂકો નીચે 1 એટલે લોઅર લિમિટ ઉપર 2 એટલે અપર લિમિટ બરાબર હવે આને સાદુરૂપ આપો તો સાદુરૂપ શું થાય x³ ના છેદમાં 3 1 થી લઈને 2 અહીંયા સંકલનનું કામ પૂરું થયું હવે માત્ર આપણે લિમિટ મૂકવાની છે અને લિમિટ છે
એ કોની જગ્યાએ મૂકવાની છે આ ચલ આપેલો છે x ની જગ્યાએ મૂકવાની છે તો એનો જે નિયમ છે શું છે તો કે પહેલા તમારે x ની જગ્યાએ અપર લિમિટ મૂકવાની પછી માઈનસ કરી અને x ની જગ્યાએ લોઅર લિમિટ મૂકવાની આટલો કરવાનું છે જો કઈ રીતે પહેલા x ની જગ્યાએ અપર લિમિટ મૂકો એટલે x ની જગ્યાએ 2 મૂકવા પડશે એનો ક્યુબ થશે અને છેદમાં 3 તો છે બરાબર પછી માઈનસ સૂત્રની અંદર આવે પછી મારે લોઅર લિમિટ મૂકવાની છે કોની જગ્યાએ x ની જગ્યાએ લોઅર લિમિટ કેટલી 1 તો x ની જગ્યાએ 1 મૂકો એનો ક્યુબ કરો છેદમાં 3 તો છે આ થઈ ગયું સેકન્ડ સંકલન બસ હવે માત્ર સાદરૂપ આપો બરાબર 2 નો ક્યુબ 8 થાય છેદમાં 3 માઈનસ 1 નો ક્યુબ કેટલો થાય 1 જ છેદમાં 3 છેદ સરખો છે બરાબર એટલે અંશની બાદબાકી થાય તો છેદમાં 3 8 માંથી 1 જાય એટલે 9 સોરી 8 માંથી 1 જાય એટલે 7 બરાબર તો આ આપણો જવાબ આવી ગયો x ની x સ્ક્વેર છે એની લિમિટ આપી હોય 1 થી 2 ત્યારે એનો જવાબ આ રીતે મળે સૌથી પહેલા આપણે શું કરવાનું સંકલન કરવાનું સંકલન થઈ ગયા પછી બંને બાજુ ચોરસ કૌંસ મૂકો ચોરસ કૌંસના નીચેના ભાગમાં લોઅર લિમિટ ઉપરના ભાગમાં અપર લિમિટ સંકલન થઈ ગયા પછી એનું સાદુરૂપ આપી પછી જે ચલ છે એની જગ્યાએ પહેલા અપર લિમિટ મૂકો માઈનસ કરીને લોઅર લિમિટ મૂકો એટલે અહીંયા x સ્ક્વેર નું મૂલ્ય 1 થી લઈને 2 સુધી બદલાય છે આ થઈ ગયું સીમિત સંકલન બરાબર અને આવું સિમ્પલ જ સંકલન છે કે આપણે ફિઝિક્સ ની અંદર ઉપયોગ થાય છે મેથ્સ વાળા છે એકમાં જશે ચાલો બીજો એક જોઈ લે અહીંયા પહેલા બે પદોની બાદબાકી છે એટલે આપણે ઇન્ડિવિડ્યુઅલ શું કરવું પડશે સંકલન આપવું પડશે અને પછી લિમિટ મૂકીએ તો અહીંયા x સ્ક્વેર અને x એની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી બદલાય છે 2 થી લઈને 4 સુધી બરાબર છે તો એનું સંકલન કરવું હોય તો પહેલા આપણે 2 થી 4 x સ્ક્વેર dx આ x સ્ક્વેર નું સંકલન મેં અલગ કરી લીધું પછી ઇન્ટિગ્રેશન 2 થી 4 x dx આ x નું થઈ ગયું અલગ હવે આપણને સરળતા રહેશે x સ્ક્વેર નું ખબર છે x ક્યુબ / 3 તો ચોરસ કૌંસ ની અંદર x ક્યુબ / 3 નીચે લોઅર લિમિટ એટલે 2 ઉપર અપર લિમિટ એટલે 4 આ માઈનસ નો એકદમ છે x નું વિકલન શું સંકલન શું થાય આ x ની એકાત તો હશે બરાબર કોઈ એકાત નથી એટલે તો એનું થશે x2 / 2 2 થી લઈને 4 સુધીની લિમિટ x ની ઉપર એક ઘાત તો છે પ્લસ 1 કરીએ એટલે x સ્ક્વેર અને વધેલી ઘાત છેદમાં મૂકીએ એટલે x સ્ક્વેર / 2 બરાબર સંકલન થઈ ગયો લિમિટ મૂકી દો પહેલા શું મૂકીશું અપર લિમિટ પછી લોઅર લિમિટ તો આ અપર લિમિટ છે એ x ની જગ્યાએ મૂકવાની છે તો 4 નો ક્યુબ / 3 માઈનસ લોઅર લિમિટ છે x ની જગ્યાએ મૂકો તો 2 નો ક્યુબ / 3 માઈનસ ચલો એ જગ્યા અહીંયા 4 છે x ની જગ્યાએ મૂકો અપર લિમિટ એટલે 4 નો સ્ક્વેર / 2 માઈનસ 2 છે x ની જગ્યાએ મૂકો એટલે 2 નો સ્ક્વેર / 2 ટૂંકમાં સંકલન થઈ ગયા પછી આપણે શું કરવાનું અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ બરાબર હવે તો સાદરૂપ જ છે ને ચાલો 4 નો ક્યુબ 64 ચોકે ચોકે 16 16 ચોકે 64 છેદમાં 3 માઈનસ 2 નો ક્યુબ 8 છેદમાં 3 માઈનસ 4 નો સ્ક્વેર 16 છેદમાં 2 માઈનસ 2 નો સ્ક્વેર 4 છેદમાં 2 બરાબર હવે અહીંયા શું થશે 3 64 માંથી 8 જાય એટલે 56 ખ્યાલ આવ્યો છેદ સરખો છે એટલે અંશની બાદબાકી કરીએ એટલે 56 ના છેદમાં 3 માઈનસ 16 ના છેદમાં કેટલા છે 2 એટલે અહીંયા શું થશે 8 અને આ અહીંયા થશે 2 2 4 અને 8 માંથી 2 જાય એટલે કેટલા વધે 6 બરાબર તો 56 માઈનસ 6 તેરી 18 અને એના છેદમાં 3 અને 56 માંથી 18 જાય એટલે વધશે કેટલા 38 ના છેદમાં 3 તો આ આપણને જવાબ મળી ગયો આનો બરાબર સંકલન કરી લિમિટ મૂકવાની છે બીજામાં કાંઈ કરવાનું નથી હજુ એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફિનિટી x ની -1/2 હવે અહીંયા આગળ શું થાય છે
કે આ જે x છે એની વેલ્યુ 0 થી લઈ અને ઇન્ફિનિટી સુધી બદલાય છે બરાબર છે તો પહેલા આપણે x ની -1/2 નું સંકલન કરી નાખીએ તો x ની -1/2 +1 છેદમાં -1/2 +1 નીચે લોઅર લિમિટ ઉપર અપર લિમિટ બરાબર is equal to x ની -1/2 +1 એટલે x ની 1/2 -1/2 +1 એટલે 1/2 0 થી ઇન્ફિનિટી બરાબર હવે તો આપણે શું કરવાનું છે લિમિટ જ મૂકવાની છે છેદ નો છેદ ક્યાં જશે અંશમાં થશે બરાબર એટલે 2x ની 1/2 0 થી લઈ અને ઇન્ફિનિટી ખ્યાલ આવ્યો આ છેદ નો છેદ છે અને અંશમાં લઈ લો એટલે 2x ની 1/2 ઘાત 0 થી ઇન્ફિનિટી સંકલન થઈ ગયું અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ કરી નાખો ચાલો 2m નો x ની જગ્યાએ આપણે ઇન્ફિનિટી મૂકીએ એની 1/2 ઘાત માઈનસ 2m નો x ની જગ્યાએ આપણે 0 મૂકીએ એટલે એની 1/2 ઘાત બરાબર હવે અહીંયા શું થશે 2 અને ઇન્ફિનિટી ની ગમે એટલે ઘાત હોય જવાબ શું આવે ઇન્ફિનિટી માઈનસ 2 નો 0 સાથે ગુણાકાર એટલે 0 તો અહીંયા ઇન્ફિનિટી ને 2 સાથે ગુણો તો પણ ઇન્ફિનિટી થાય માઈનસ 0 બરાબર ઇન્ફિનિટી તો આ x ની -1/2 ઘાત 0 થી ઇન્ફિનિટી સુધી છે તો એનો જવાબ આવશે ઇન્ફિનિટી બરાબર માત્ર સંકલન કરી અને અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ કે બરાબર અઘરું કશું નથી હવે આપણે sin x નું જોઈએ ચાલો sin x નું સંકલન શું થાય માઈનસ cos x 0 થી π/2 એ આપણે લિમિટ મૂકવાની છે બરાબર sin x નું સંકલન માઈનસ cos x નું સંકલન sin x હવે તો લિમિટ જ મૂકવાની છે x ની જગ્યાએ તમારે શું કરવાનું છે π/2 મૂકવાનું માઈનસ કરી x ની જગ્યાએ 0 મૂકવાનું મતલબ કે sin x છે એમાં આ x ની વેલ્યુ 0 થી π/2 સુધી બદલાય છે બરાબર તો માઈનસ cos x ની જગ્યાએ π/2 મૂકો માઈનસ માઈનસ પ્લસ થશે કારણ કે માઈનસ આ અને માઈનસ આ એટલે પ્લસ અને cos x ની જગ્યાએ આપણે મૂકવાના છે 0 cos π/2 એટલે 90 અને એ વેલ્યુ થાય 0 પ્લસ cos 0 ની વેલ્યુ થાય 1 તો બરાબર આવશે 1 તો આ આપણે જવાબ મળ્યો 0 થી π/2 sin x dx સંકલન કર્યું લિમિટ મૂકી નવું કશું કર્યું નથી અને છેલ્લો દાખલો આપણો છે એ છે 0 થી π cos dx તો એને હું અહીંયા નીચે તમને ગણી દઉં છું દાખલા નંબર 5 તો સૌથી પહેલા આપણે શું કરશું cos x નું સંકલન થશે sin x બરાબર 0 થી લઈ અને π કિંમત મૂકો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તો એના બરાબર sin π માઈનસ sin 0 ચલો sin π ની કિંમત કેટલી થાય તો કે 0 અને sin 0 ની કિંમત પણ કેટલી થાય 0 જ થાય તો એના બરાબર 0 અહીંયા આ જે sin x માં x નું મૂલ્ય છે ક્યાં થી ક્યાં સુધી બદલાતું હતું 0 થી π સુધી તો આપણે શું કર્યું x ની જગ્યાએ અપર લિમિટ મૂકી માઈનસ x ની જગ્યાએ લોઅર લિમિટ sin π ની વેલ્યુ થાય 0 માઈનસ sin 0 ની વેલ્યુ થાય 0 બરાબર તો આ રીતે આપણે સીમિત સંકલન કરી શકીએ છીએ બરાબર બહુ સિમ્પલ છે આમાં કઈ અઘરું નથી બરાબર તો અહીંયા આગળ આપણે સંકલન અને વિકલનનું તમામ કામ પૂર્ણ કરીએ છીએ હવે જો કંઈ ઘટતું હોય તો એ માત્ર છે તમારી પ્રેક્ટિસ બરાબર મારા તરફથી જે કંઈ માહિતી તમને સંકલન અને વિકલન બાબતે આપવાની હતી એ મેં તમને આપી દીધી હવે તમારા અન્ડરસ્ટેન્ડ માટે પ્રેક્ટિસ તમારે કરવી હોય તો 12th સાયન્સ વાળાની મેથ્સ ની બુક લઈ અને એની અંદર લોટ ઓફ એક્ઝામ્પલ આપેલા છે બરાબર એ તમારી રીતે દાખલાઓ પસંદ કરો નિયમ મેં તમને કહી દીધા છે એનો ઉપયોગ કરી અને શક્ય હોય એટલી પ્રેક્ટિસ કરો જેથી કરીને સંકલન અને વિકલન તમારું પાવરફુલ બની જાય જેટલું તમારું સંકલન અને વિકલન પાવરફુલ હશે એટલું આપણને ફિઝિક્સ ભણવામાં મજા આવશે અને ઝડપથી આપણે કામ કરી શકીશું બરાબર છે તો આ દરેકે દરેક એક્ઝામ્પલ છે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી નાખો હું તમને હોમવર્કની અંદર બે ચાર એક્ઝામ્પલ આપું છું એ તમે ગણજો આ સીમિત સંકલનને બરાબર છે એ તમારે હોમવર્કની અંદર ગણવાનું છે પહેલો આપણે લખીએ
ઇન્ટિગ્રેશન 2 થી 5 x ની 4 ઘાત dx, બીજું ઇન્ટિગ્રેશન 8 થી લઈને 10 x ની માઈનસ 2 ઘાત dx બરાબર, ત્રીજું ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ 2 x ની 5 ઘાત dx, ચોથું ઇન્ટિગ્રેશન 0 થી pi by 2 આપણે લખીએ cos x dx, અને પાંચમું છે ઇન્ટિગ્રેશન 0 થી pi cos x dx બરાબર. તો આ પાંચ એક એક્ઝામ્પલ છે એ તમે તમારી રીતે હોમવર્કમાં ગણજો જેથી કરી તમને ખ્યાલ આવે કે તમને આ દાખલાઓ સમજાણા છે કે નહીં બરાબર. તો એટલા દાખલાની પ્રેક્ટિસ છે તમે તમારી રીતે કરશો, કાંઈ કરવાનું નથી, માત્ર અહીંયા સંકલન કરવાનું છે. સંકલન થઈ ગયા પછી આપણે અપર લિમિટ મૂકવાની x ની જગ્યાએ માઈનસ લોઅર લિમિટ અને સાદું રૂપ આપો, દાખલો આપણો પૂરો થઈ ગયો બરાબર. તો અહીંયા આપણું સીમિત સંકલન પૂરું થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરી દઈશું સુરેખ પદ પર ગતિ. ત્યાં સુધી સંકલન અને વિકલન વ્યવસ્થિત સમજી અને તૈયાર કરી નાખો. ત્યાં સુધી જય હિંદ જય ભારત.